સેક્શન બીનો આપણો ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણે લોકોને પારિભાષિક શબ્દના અર્થ તરીકે આપ્યો છે બેટા. અને પારિભાષિક શબ્દોના અર્થમાં આપણી સામે બે અર્થ તમે લોકો જોઈ શકો છો, એક છે ખનિજ સંરક્ષણ અને એક છે પુનઃપ્રાપ્ય સંસાધન. બંને મુદ્દાઓ સેલા છે અને બંને પારિભાષિક શબ્દોની વ્યાખ્યા આપણે અગાઉ પણ શીખી ગયા છીએ અને અત્યારે પણ આપણને લોકોને આવડે છે, એટલી ઇઝી વ્યાખ્યા છે. જેમાં ખનિજ સંરક્ષણ એટલે આપણને ખબર છે 12મા ચેપ્ટરનો આપણો મુદ્દો આપેલો છે. તો ખનિજ સંરક્ષણ એટલે શું? તો કે ખનિજોનો કરકસર યુક્ત અને સુઆયોજિત ઉપયોગ એટલે ખનિજ સંરક્ષણ. જે કોઈ પણ ખનિજ હોય, ખાસ કરીને આપણને ખબર છે અનવીનીકરણીય ખનિજો છે, એટલે કે તમે કહી શકશો કે એવી ખનિજો છે, એકલ સંસાધન કહી શકાય, એકલ ખનિજો, વિરલ ખનિજો, આ બધી જે ખનિજો છે ને, જે પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ છે, ડીઝલ છે બેટા, આ બધી ખનિજોને આપણે વિવેકપૂર્વક શક્તિથી વાપરીએ એ ખૂબ જરૂરી છે. કારણ કે આ બધી ખનિજો એવી છે કે જે ખૂટી જાય એવી છે, અને જો સતત અને સતત આપણે એનો ઉપયોગ કરતા રહેશું તો શું થવાનું છે આપણને બધાને ખ્યાલ છે. એટલે એ ખનિજો જો પૂરી થઈ જશે તો આપણા ઘણા બધા પ્રકારના વિકાસીય પ્રવૃત્તિઓના કામો અટકી જશે. તો એનો એવી રીતે ઉપયોગ કરવો કે જેમાં ખૂબ કરકસર હોય, જરૂરિયાત હોય તેટલો જ ઉપયોગ થાય, અને એનો લાંબા ગાળાનું આયોજન કરીને એનો ઉપયોગ કરવો જેથી કરીને વધુ વર્ષોએ ચાલી શકે. તો ઇઝી ટોપિક છે ખનિજ સંરક્ષણવાળો. અને એના પછી છે પુનઃપ્રાપ્ય સંસાધન. નામ ઉપરથી જ ખબર પડી જાય કે એવા સંસાધનો કે જે આપણને ફરી ફરીને પ્રાપ્ત થતા હોય. આ જે ફરી ફરીને પ્રાપ્ત થતા હોય એટલે એને તમે નવીનીકરણીય સંસાધન પણ કહી શકો. એટલે એ જ નવીનીકરણીય સંસાધન એટલે શું કહી શકાય? પુનઃપ્રાપ્ય સંસાધન. પુનઃપ્રાપ્ય સંસાધન જે છે એની વ્યાખ્યા બહુ ઇઝી છે. અહીં તમે જોઈ શકો છો નીચે, અહીંયા આપણે ચિત્રમાં પણ જોયું છે કે કેટલાક સંસાધનો એવા છે કે જે પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે. જેમ કે જંગલો છે, એ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરશે બેટા. એટલે સાથે એવું કહી શકાય અથવા તે અખૂટ હોય, ગમે તેટલા તમે વાપરો તો એ પૂરા ના થઈ શકે. જેમ કે જળ ઉર્જા છે, પવન ઉર્જા છે, સૂર્ય ઉર્જા છે, ભૂતાપીય ઉષ્મા ઉર્જાનો આપણે લોકોને ઉપયોગ કરવો જોઈએ. આ બધા પ્રકારની ઉર્જાઓ છે, ભરતી ઉર્જાનો ઉપયોગ થઈ શકે કે જે તમે ગમે તેટલી વાપરવાના છો એ પૂરી નથી થવાની. સાથે બીજો વિકલ્પ સારામાં સારો શું છે એનો? બીજો હેતુ સારામાં સારો એ છે કે નોન પોલ્યુટેડ છે, એટલે કે પ્રદૂષણ રહિત છે. તો આવા બધા પ્રકારના છે એ જળ, એવા પ્રકારના જે આપણે સ્ત્રોતો છે એનો ઉપયોગ કરીએ તો એ પુનઃપ્રાપ્ય સંસાધનમાં સમાવેશ કરી શકાય. એટલે બહુ સરળ વ્યાખ્યા છે અને આરામથી આપણે યાદ રહી જાય એવી છે બંને વ્યાખ્યાઓ. પહેલી વ્યાખ્યા ખનિજોનો કરકસરયુક્ત અને સુઆયોજિત ઉપયોગ એટલે ખનિજ સંરક્ષણ. બીજી વ્યાખ્યા એટલે કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની શું કરે છે? તો કે પૂર્તિ કરે છે. તો આ પ્રશ્ન ખાસ યાદ રાખજો પરીક્ષાની અંદર, બરાબર? તો આ પ્રશ્ન પૂરો થાય છે અહીંયા.